આજ તુવેર દાળનો ઉપયોગ કરીને શું બનશે? આજે આપણે આ દાળનો ઉપયોગ કરીને ચાટ બનાવીશું. ઓકે, શું બનશે ચાટમાં? આ એક રાજસ્થાની ચાટ છે અને હું ઉદયપુર ગઈ હતી તો ત્યાં મેં આ ટેસ્ટ કરેલી હતી અને બહુ જ સરસ લાગતી હતી. તો હવે પહેલા આપણે દાળને બાફવા મૂકી દઈએ, આગળની વાતો પછી કરીશું. પસંદગી થઈ ગઈ એટલે શરૂઆત કરી દઈએ. અત્યારે મેં લગભગ હાફ કપ દાળ લીધી હતી અને અત્યારે ફૂલી અને ડબલ થઈ ગઈ છે. તુવેરની દાળ લઈશું, એની સાથે મગની મોગરદાળ અને ચણાની દાળ પણ મેં લીધેલી છે. બે ચમચી મગની મોગરદાળ અને એક ચમચી ચણાની દાળ લીધેલી છે. આ ત્રણ ચમચી છે અને પલાળી એટલે એ પણ ડબલ થઈ ગઈ છે. થોડું પાણી ઉમેરી લઈશું. હવે જ્યારે તમે કોઈ પણ દાળ બાફતા હો ને ત્યારે એની અંદર ઘી કે તેલ ઉમેરી દેવાનું છે. આમ કરવાથી એનો સ્વાદ પણ સરસ આવશે અને એની સાથે સાથે જે દાળ ઉભરાઈ જાય છે, બહાર નીકળે છે, એવો પ્રોબ્લેમ પણ નહીં થાય. અત્યારે આપણે ઘી ઉમેરીશું. તો કુકરની રિંગ હોય ને એની આજુબાજુ પણ આપણે ફરતે તેલ લગાવી દઈએ કે જેનાથી બહાર ના આવે. એવું ન કરવું હોય તો અંદર જ આપણે ઉમેરી શકીએ. અડધી ચમચી મીઠું ઉમેરી લઈશું અને ચપટી હળદર ઉમેરી લઈશું. હવે આપણે દાળને બફાવા માટે રાખી દઈશું અને દાળ બફાય ત્યાં સુધી આપણે કચોરી માટેની કણક તૈયાર કરી લઈશું. એક કપ આપણે મેંદો લઈશું. કચોરીમાં મેંદાનું પણ વધારે સરસ લાગે છે. બે ચમચી તેલ લઈશું. મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. એક નાની ચમચી મીઠું ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. જો આવી રીતે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. મગની દાળ જ્યારે પણ આપણે લેતા હોય ને ત્યારે એ બહુ જ ઉભરાતી હોય છે, પણ આપણે ઘી ઉમેર્યું છે એટલે એટલી બધી બહાર નથી નીકળતી. કચોરીની કણક આપણે મીડિયમ સોફ્ટ તૈયાર કરવાની છે, બહુ વધારે કઠણ પણ નહીં અને એકદમ ઢીલી પણ નહીં. હા, થોડું તેલ લઈશું હાથમાં. કણક તૈયાર થઈ ગઈ છે. હવે એને ઢાંકીને 10-15 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું. હવે આપણે દાળને વઘારવાની છે. એક ચમચી ઘી લઈશું અને એક ચમચી તેલ લઈશું. અડધી ચમચી રાઈ ઉમેરી લઈશું. હવે રાઈ ખીલે ત્યાં સુધી આપણે એક મસાલા મિક્સ તૈયાર કરવાનું છે. એક ચમચી લાલ મરચું પાવડર લઈશું. 5 ચમચી હળદર લઈશું. અડધી ચમચી ગરમ મસાલો, ચપટી શેકેલું જીરું પાવડર, 5 ચમચી હિંગ લઈશું, 5 ચમચી ચાટ મસાલો લઈશું. અહીંયા મેં જીરાડું લીધેલું છે, એનો સ્વાદ વધારે સરસ લાગે છે દાળમાં. અડધી ચમચી આમચૂર પાવડર, ચપટી સંચળ લઈશું અને 1 મોટી ચમચી ધાણા જીરું લઈશું. હવે એની અંદર પાણી ઉમેરી લઈશું. તુવેરની દાળનો સ્વાદ એવો હોય છે ને કે એની સાથે આપણે જે પણ મસાલા કે કંઈ પણ એડ કરીએ ને બધું પ્રોપર ભળી જાય છે. તુવેરનો પોતાનો સ્વાદ છે ને આમ થોડો ફ્લેટ છે, બહુ વધારે આમ પંજન ટેસ્ટ નથી એનો. અને એના કારણે કોઈ પણ વાનગી એમાંથી બનાવીએ અને એની અંદર જે મસાલા કરીએ ને એ સરસ લાગે છે. અને ખાસ કરીને જ્યારે તુવેર દાળનો આપણે ઉપયોગ કરીને કોઈ વાનગી બનાવતા હોય તો એની અંદર ખટાસ અને મીઠાસ, ગળપણ અને ખટાસ એ બંનેનું પ્રમાણ જો પ્રોપર રાખો ને તો એ વાનગી અચૂક તમારી સરસ લાગે. અને આપણા માટે તો વેજીટેરિયન માટે તો તુવેર દાળ એટલે બેસ્ટ સોર્સ ઓફ પ્રોટીન. એટલે પ્રોટીન આપણે રોજ બરોજ જો મળતું હોય તો એમાંથી મળતું હોય છે. અને કાં તો મગનો વપરાશ આપણો બહુ જ વધારે સારા એવા પ્રમાણમાં હોય છે તો એમાંથી મળતું હોય છે. આપણે જીરું ઉમેરી લઈશું, અડધી ચમચી, 2 આખા લાલ મરચા, લીમડાના પાન, લીલું મરચું. વઘારમાં હિંગ તો ઉમેરવી જ પડે તો જ એની સરસ સુગંધ આવે. અને હવે આ જે મસાલા મિક્સ તૈયાર કર્યું હતું એ ઉમેરી લઈશું. તો દાળ થોડી થોડી આમ લચકા જેવી થશે ને કે થોડી રસાવાળી? ના, રસાવાળી થશે. રસાવાળી થશે. મસાલાને એકાદ મિનિટ માટે સાંતળવાનું જેથી કરીને મસાલા સરસ તળી જાય. જો તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે જે આ દાળ છે એ ઉમેરી લઈશું. ઓકે,
હંમેશા જયારે પણ દાળ બાફો ને ત્યારે એની અંદર છે ને હળદર થોડી ઉમેરી દેવાની. આપણે રૂટીનમાં પણ દાળ બનાવતા હોય ત્યારે હળદર ઉમેરશો ને તો એ દાળનો કલર બહુ જ સરસ આવશે. તો અત્યારે જોઈ શકે છે કે જે દાળ છે એનો કલર કેટલો સરસ બ્રાઇટ આવ્યો છે. એટલે ચપટી હળદર ઉમેરવાની, પણ એનો સ્વાદ પણ સરસ લાગશે અને કલર પણ સરસ લાગશે. પાણી ઉમેરી દેવાનું છે. દાળની જ કેટલી સરસ સુગંધ આવે છે. હા, મસાલા સાંતળે ને એટલે બહુ જ સરસ સુગંધ આવે છે. અને કોઈ પણ તમે દાળ બનાવતા હો ને ત્યારે એને ધીમા તાપે ઉકળવા દેવાની. ઘરે પણ જ્યારે આપણે તુવેરની દાળ બનાવતા હોય ને ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘણા લોકો એવું કહે કે અમારી દાળ જે છે એ બહાર મહારાજની બને છે એવી દાળ નથી બનતી. તો એનું કારણ એક છે કે એક તો ત્યાં જે બનતી હોય બહુ જ મોટા કડાયમાં બને. હા, પ્રોસેસ બનાવવાની રીત પણ થોડી અલગ હોય છે. એની સાથે એ દાળ ધીમા તાપે ઉકળ્યા જ કરે, ઉકળ્યા જ કરે. જરા ઘટ થાય એટલે એને થોડું પાણી ઉમેરી દેવામાં આવે, પછી પાછી ઉકળવામાં આવે. એમ કરવામાં આવે ને એટલે દાળનો સ્વાદ બહુ જ સરસ આવે છે. એટલે ઘરે પણ તમે જ્યારે પણ દાળ બનાવતા હો ને ત્યારે આપણે દાળ ને શાક બંને વઘારતા હોય તો પહેલા એવું કરીએ શાક વઘારી લઈએ અને પછી દાળ વઘારી અને શાક થાય ત્યાં સુધીમાં દાળ પણ આપણી તૈયાર થઈ જાય. પણ એના બદલે ઊંધું કરવાનું, પહેલા દાળ વઘારી અને દાળને ઉકળવા દેવાની અને પછી શાકનું પ્રોસીજર કરવાની. એટલે એ લગભગ 20-25 મિનિટ દાળ ઉકળશે ને તો એનો સ્વાદ બહુ સરસ આવશે. ઓકે. અને બહાર તમે કહ્યું કે કેવું થોડું થોડું પાણી ઉમેરતા જાય, પણ એ પાણી પણ કેવું પછી મસાલા વાળું થોડું હોય જેથી કરીને જે દાળનો સ્વાદ છે ફિક્કો ના પડી જાય. એક્ચ્યુઅલી ગરમ પાણી, એક ગરમ કરેલું હોય, ગરમ કરેલું રાખ્યું હોય અને એ પાણી ઉમેરતા જાય એની અંદર. ઓકે. એટલે એના કારણે એ ગરમ પાણી ઉમેરાય એટલે એ દાળનું પાણી પોચી દાળ ન લાગે, એમ કે પાણી વાળી દાળ ન લાગે અને પછી ફરીથી દાળ ઉકળ્યા કરે એટલે એકદમ સરસ દાળનો સ્વાદ બહુ જ સરસ આવે. લગન વાળી દાળ. હવે આ દાળને આપણે ઉકળવા દઈશું અને ત્યાં સુધી કચોરી તૈયાર કરી લેવાની છે. આ દાળ તું હલાવતી રહેજે. હા હા. તો ભાતની સાથે પણ જો આ પ્રકારની દાળ બનાવીએ તો કેવી લાગે? બહુ સરસ લાગે. સરસ લાગે. હા, બહુ સરસ લાગે. આ રાજસ્થાની દાળ અને એની સાથે રાઈસ તમે સાદો ભાત બનાવશો ને તો પણ બહુ સરસ લાગશે. અને જેમ આપણે દાળ ફ્રાકી પરાઠાની સાથે પણ ખાઈએ અને જીરા રાઈસ સાથે પણ ખાઈએ, સેમ પણ આપણે ખાઈ શકીએ. ચોક્કસથી ખાઈ શકાય. અને દાળ પકવાન જેવું પકવાન બનાવીને પણ આ દાળ ખાઈએ ને તો પણ બહુ સરસ લાગે. આ કચોરી છે ને એનું જે પડ હોય છે ને એ પણ થોડું થીક હોય છે, એટલે કે જાડુ હોય છે, એકદમ પતલું નથી હોતું. હવે કચોરીને આપણે તળી લઈશું. બસ જો આ રીતનું તેલ હોવું જોઈએ, તરત જ કચોરી ઉપર ના આવી જવી જોઈએ. અને જેમ તમે અંદર મૂક્યું એવા ઝીણા ઝીણા બબલ્સ બાજુમાં આવવા લાગ્યા. ધીમે ધીમે કરતા કચોરી પોતે જ ઉપર આવી જશે. આ રીતે એને એકદમ ધીમા તાપે ક્રિસ્પી થાય ને અને ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી એને તળવાની છે. જો ધીમે ધીમે ઉપર આવી રહી છે. યસ. અને આ ચાટ બનાવી હોય તો કેવું કે કદાચ એવું થાય કે આજે ફ્રી છું તો હું આજે કચોરી બનાવીને મૂકી દઉં, પછી કાલે કે પરમ દિવસે જ્યારે આપણે ચાટ બનાવી હોય ત્યારે આ દાળ અને સાથે ચાટ બનાવી શકીએ. ચટણીઓ આપણા ઘરમાં હાજર હોય અને કચોરી પણ જો આવી રીતે તૈયાર કરીને રાખી હોય તો પછી તો આ ચાટ બનતા જરાય વાર નથી લાગતી. અને આ કચોરી નાસ્તામાં પણ એટલી જ સરસ લાગશે, એટલે બનાવીને મૂકી હોય તો નાસ્તામાં પણ બહુ જ સરસ લાગે છે. એક વખત જમવાનું પણ કામ થઈ જાય અને રૂટીનમાં નાસ્તામાં પણ ચાલી જાય. અંદર એડ કરી દે તો એકદમ ગળી જાય ને. હા. હવે સર્વ કરી લઈએ. સૌથી પહેલા આપણે દાળ લઈશું. હવે એના ઉપર કચોરી મૂકી દઈશું. થોડી આવી રીતે તોડી લેવાની છે. હવે એના ઉપર ચટણીઓ મૂકીશું. યસ, ચટપટું બનાવીએ. યસ, ગ્રીન ચટણી. ફુદીનાની ગ્રીન ચટણી બનાવેલી છે. કોથમીર અને ફુદીનાનો ઉપયોગ કરેલો છે. એની સાથે મીઠી ચટણી લઈશું. આ આમચૂરની બનાવેલી મીઠી ચટણી છે. ઇન્સ્ટન્ટ બનાવીએ. હા, થોડા પ્રમાણમાં કોથમીર. આમ બહુ જ સિમ્પલ છે કારણ કે દાળમાંથી બને છે અને દાળમાંથી આપણે જનરલી દાળ ભાત ખાઈએ એના કરતાં આવું કંઈક બનાવીને ખાશું તો એવું થાય કે હા આજે તો કંઈક મસ્ત બનાવ્યું છે. અને એ જ હેતુથી આપણે આજે આ રસોડા સરસ ચાટ બનાવીએ. યસ. અને એના માટે તમારે ચોકસાઈપૂર્વક રીત પણ લખવી પડશે તો જ આટલી ટેસ્ટી એકદમ સ્વાદિષ્ટ બનશે. અને એના માટે હવે તમારે ફટાફટ નોંધી લો.